નમસ્કાર સીએમ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે રચનાની દ્રષ્ટિએ કંપનીના મૂળભૂત ત્રણ પ્રકારો પાડી શકાય છે એક સનદ દ્વારા સ્થપાયેલ કંપની બે ધારાકીય કંપની ત્રણ નોંધાયેલ કંપની જે કંપનીની સ્થાપના રાજાના સનદ દ્વારા થાય તેવી કંપનીને સનદ દ્વારા સ્થપાયેલ કંપની કહેવાય તેવી કંપનીને ચાર્ટર્ડ કંપની પણ કહેવામાં આવે છે જે કંપનીની સ્થાપના પાર્લામેન્ટના ખાસ કાયદા હેઠળ થાય તેવી કંપનીને ધારાકીય કંપની કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેવી કંપનીને સ્ટેચ્યુટરી કંપની કહેવામાં આવે છે જે કંપનીની સ્થાપના કંપની દ્વારા અન્વયે થાય તેવી કંપનીને રજિસ્ટર્ડ કંપની ગુજરાતીમાં નોંધાયેલ કંપની કહેવામાં આવે છે આપણે ઝડપથી પુનરાવર્તન કરીએ રચનાની દ્રષ્ટિએ કંપનીના મૂળભૂત ત્રણ પ્રકારો છે નંબર વન સનત દ્વારા સ્થપાયેલ કંપની અંગ્રેજીમાં તેને ચાર્ટર્ડ કંપની કહેવામાં આવે છે ગુજરાતીમાં સનદી કંપની કહેવાય નંબર બે પાર્લામેન્ટના ખાસ કાયદા દ્વારા સ્થપાયેલ કંપની તેને સંક્ષિપ્તમાં ધારાકીય કંપની કહેવામાં આવે છે અંગ્રેજીમાં ધારાકીય કંપનીને સ્ટેચ્યુટરી કંપની કહેવામાં આવે છે નંબર ત્રણ કંપની દ્વારા હેઠળ નોંધાયેલ કંપનીને સંક્ષિપ્તમાં નોંધાયેલ કંપની કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને રજિસ્ટર્ડ કંપની કહેવામાં આવે છે રચનાની દૃષ્ટિએ આપણે કંપનીના જે ત્રણ પ્રકારો પાડ્યા તે દરેકના લક્ષણો સંક્ષિપ્તમાં જોઈએ ચાર્ટર્ડ કંપની નંબર વન રાજા પોતાના ખાસ હકનો ઉપયોગ કરવા ચાર્ટર્ડ કંપની સ્થાપે છે નંબર બે ચાર્ટર્ડ કંપની સનદ દ્વારા સ્થપાઈ છે તેથી સનદ જ કંપનીનું બંધારણ ગણાય છે અને આર્ટિકલ્સ ગણાય છે નંબર ત્રણ ચાર્ટર્ડ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે નંબર ચાર રાજા ગમે ત્યારે સનદ રદ કરી ચાર્ટર્ડ કંપનીનો અંત લાવી શકે છે હવે જોઈએ ધારાકીય કંપનીના લક્ષણો સંક્ષિપ્તમાં નંબર વન ધારાકીય કંપની ધારાસભાના ખાસ કાયદા દ્વારા જ સ્થપાઈ છે નંબર બે ખાસ કાયદો જ કંપનીનું બંધારણ ગણાય છે અને આર્ટિકલ્સ ગણાય છે નંબર ત્રણ ધારાકીય કંપનીની સ્થાપના રાષ્ટ્રના હિતમાં જ થાય છે નંબર ચાર ધારાકીય કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે નંબર પાંચ ધારાકીય કંપનીઓએ નામની અંતે લિમિટેડ શબ્દ લખવો ફરજિયાત નથી હવે જોઈએ નોંધાયેલ કંપનીના લક્ષણો સંક્ષિપ્તમાં નોંધાયેલ કંપની કંપની દ્વારા હેઠળ સ્થપાય છે અને કંપની ધારા હેઠળ તેની નોંધણી આવશ્યક છે નંબર બે નોંધાયેલ કંપની ખૂબ જ મોટા કદની હોય છે નંબર ત્રણ નોંધાયેલ કંપનીનું જે સ્વરૂપ છે તે ખૂબ જ પ્રચલિત કંપનીનું સ્વરૂપ ગણાય છે નંબર ચાર નોંધાયેલ કંપનીઓએ નામને અંતે લિમિટેડ શબ્દ ફરજિયાત લખવો પડે છે